નક્કી કર્યો હોય ને ત્યારે થાય. અને આજે સમય પાક્યો, આજે આપણે સાથે બેસીને રામ રસમાં તરવોડ થઈ રહ્યા છે. કારણ કોઈનું તપ છે, સદગુરુનો એ મહિમા છે, સદગુરુની એ કૃપા છે. અને એ ગુરુ આપણને એ બધું કરાવી દે, આપણે ન ખબર હોય ને એ બધું એ કરાવી દે. અને એટલે કહેવાય, ત્યારે અંતરનો ભાવ કહી શકે કે આ સંસારમાં જો કોઈ આધાર હોય, ભગવાનને આપણે નથી જોયો પણ ભગવાન સુધી પહોંચાડવાનું કામ એ સદગુરુ કરી શકે છે. ભગવાન સુધી જવાનો રસ્તો બતાવવાનું કામ એ સદગુરુ કરે છે. અને એટલે જ ચાહે ભગવાન કૃષ્ણ કેમ ન હોય, એને એમ કહ્યું કૃષ્ણમ વંદે જગદગુરુ. ગુરુ બનીને એને પણ રાહ બતાવ્યો હતો. ગુરુ થકી જ આ સંસારમાં ઉચ્ચતમ રાહ તરફ ચાલવાની પ્રેરણા મળી શકે. એટલે જ અંતરભાવ એમ કહે, એક તુમ્હી આધાર સદગુરુ, એક તુમ્હી આધાર, એક તુમ્હી આધાર સદગુરુ, એક તુમ્હી આધાર. સામૂહિક રૂપમાં હરે રામા રામા રામ રામ રામ
ભગવાનના પાવન ચરણારવિંદમાં આજના વાણી પુષ્પને અર્પણ કરી આવો આરતીનો ક્રમ સંપન્ન કરીશું. જેમનું ભગવાન કી જય, જાનકી મૈયા કી જય, અવધ ધામ કી જય, સરયૂ મૈયા કી જય, ગુડિયાલ માત કી જય, મારુંડા માત કી જય. અરે જોશથી બોલો, આપણી કુળદેવી છે હે, મારુંડા માત કી જય. પાછું બધાને સંભળાવવું જોઈએ એ રીતે જે બોલો હે, માને એમ થવું જોઈએ કે ચાલ હું રમવા જઉં. બોલે મારુંડા માત કી જય, હનુમાનજી મહારાજ કી જય. આવો આપણા સૌના ભીતરમાં માં ભગવતી પરામ્બા જગદંબાનું દિવ્ય મમત્વ જ્યારે લહેરાઈ રહ્યું છે ત્યારે માની આ પાવન ગોદમાં બેઠા છે ત્યારે અમ સૌની ઉપર પ્રભુની અનન્ય કૃપા બની રહે, માની પરમ કૃપા બની રહે. ભીતરમાં બેઠેલું એ પરમ તત્વ જાગૃત બને એવી મંગલ ભાવના સાથે કમર સીધી કરીને બેસી, બંને હાથ ખોળામાં, આંખો બંધ, શાંત ચિત્ત. પાછળ જે ખુરશી છે થોડી આગળ લઈ આવજો એટલે ગરમી ઓછી લાગે. થોડી આગળ ખુરશી કરી દો, આ થાંભલા સુધી, આ થાંભલા સુધી લઈ આવો ખુરશી. અને જેનાથી નીચે બેસી શકાય એ નીચે બેસે. આવો કમર સીધી કરીને બેસીએ, બંને હાથ ખોળામાં, આંખો બંધ, શાંત ચિત્ત. સમસ્ત બ્રહ્માંડમાં દિવ્ય બ્રહ્મ ચૈતન્ય શક્તિ વિદ્યમાન છે, એ અખંડ ઐશ્વર્ય પ્રદાન કરનારી એ બ્રહ્મ ચેતના અમ સૌના ભીતરમાં વિદ્યમાન છે એનું સ્મરણ કરતા એની દિવ્ય ધારા આમ સૌના હૃદયમાં પ્રવાહિત થાય. જેનું સ્મરણ કરવા માત્રથી જન્મો જન્માંતરના પાપ, તાપ, શોક, સંતાપ આદિ વ્યાધિ ઉપાધિથી આમ સૌનું રક્ષણ થાય. હે પ્રભુ, હે દયાનિધાન, હે કરુણાનિધાન, આપનું સ્મરણ અમ સૌને સન્માર્ગ તરફ પ્રેરિત કરે. અમારું જીવન સંસારની તમામ ઉપલબ્ધિઓમાં નહીં પરંતુ એ બધાની સાથે રહી અમારું જીવન સદૈવ આપના તરફ ગતિશીલ બને, આપના શરણાગત બની આપનું સ્મરણ કરતા કરતા તમામનું કલ્યાણ કરી શકીએ એવી શક્તિ પ્રેરણા અમ સૌમાં ભરો. એ મંગલ ભાવના સાથે એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્રનું સ્વસ્વર ઉચ્ચારણ કરીશું. સર્વકાર્યેષુ સર્વદા
वयं बोधमयं नित्यं गुरु शंकर रूपिणो यमाश्रितो हि वक्त्रोऽपि चंद्रः सर्वत्र वन्द्यते अखंडानंदबोधाय शिष्य संतापहारिणे सच्चिदानंदरूपाय तस्मै श्री गुरवे नमः। मातरं भगवती देवी श्रीरामस्य जगद्गुरो चरणारविन्दे वन्दे श्रद्धा प्रज्ञास्वरूपय। नमस्ते शारदे देवी सरस्वतीमती प्रदे वशत्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदाभव। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो लोकाभिराम रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरंतं श्रीरामचंद्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरीष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। जनकसुता जगजननी जानकी अतिशय प्रिय करुणानिधानकी श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधा बरनउ रघुबर विमल जसु जोदायक फल सियाराम सब जग जानी करहु प्रणाम जो या देवी सर्वभूतेषु प्रज्ञारूपेण संस्थिता नमस्तस्य
ગાય
रामचंद्र भगवान की जय, अयोध्या धाम की जय, हनुमान जी महाराज की जय, आज के आनंद की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। प्रभु राम ना चरणारविंद मां सद्गुरु ना चरण कमल मां अनंत कोटि दंडवत प्रणाम साथे उपस्थित सर्व श्रद्धाळु भक्तजनों सर्व परिजन भाई बहनों घणे दूर दूर थी पधारेला मारा परिजन स्नेहियो आप सौना हृदय में बिराजमान परम चैतन्य स्वरूप परमात्मा ने कोटि कोटि वंदन आप सौनु हृदय थी अभिवादन स्वागत व्यासपीठ द्वारा परमात्मा की कृपा थाय त्यारे प्रभु ना सानिध्य में बेसी शकाय। संसार में एटले कहेवामां आव्युं छे के दुनिया ना लोको जेने पसंद करे आ संसार ना लोको जेने पसंद करे ए संसद में जईने बेसे आवी रही छे ने चूंटणी સંસારના લોકો જેને પસંદ કરે એ સંસદમાં જઈને બેસે પણ જેને મારો ભગવાન પસંદ કરે એ સત્સંગમાં આવીને બેસે। મારા પ્રભુએ પસંદ કર્યા આપણને આટલું મોટું ગામ હે કેટલી બધી વસ્તી અને માંથી તમને બધાને પસંદ કર્યા કંઈક તો હશે ને આપણામાં કે પ્રભુની પસંદગીમાં આપણે ઉતર્યા અને એટલે પ્રભુની છત્રછાયામાં આપણે બેઠા છીએ। ભગવાનની છત્રછાયા આપણને મળી છે એટલે સમજી લેજો કે આજે નહીં તો કાલે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ આપણો ઉદ્ધાર છે જ। પણ સત્સંગ દ્વારા આપણા ભીતરની અંદર જે બદલાવ જે પરિવર્તન આવવું જોઈએ એ માટે આપણે પ્રયત્ન કરવો પડશે। આમ તો ચારે બાજુ કથાઓના પૂર ઉમટેલા જ છે, ઘણી કથા સત્સંગ તમે જુઓ અત્યારના સમયમાં આ 10-15 વર્ષમાં તો એટલી બધી કથાઓ ચારે બાજુ, કેમ આ વાતાવરણ પહેલાનું હતું મળતું, આજે ગામડે ગામડે ભગવાન રામના ચાહે કોઈ પણ સ્વરૂપમાં ભાગવત હોય રામકથા હોય કે ગુરુ ગીતા હોય પ્રજ્ઞાપુરાણ હોય કોઈના પણ માધ્યમથી સત્સંગની ધારા ચારે બાજુ પ્રવાહિત થવા માંડી છે। સત્સંગ થકી જ માણસના ભીતરની અંદર બદલાવ આવે એ આપના ઋષિ મુનિઓએ કહ્યું છે। આ ઋષિઓની પ્રણાલીને જીવંત કરવાની અને ઋષિઓએ બહુ જ મોટા રિસર્ચ કરનારા મહાન વૈજ્ઞાનિકો હતા। સમયના વૈજ્ઞાનિકોએ તો કદાચ આ ભૌતિક સ્તરની અંદરનું કંઈક પરિવર્તન આપણી સામે મૂક્યું, આજના વૈજ્ઞાનિકોની શોધને કારણે કદાચ આપણને રોબર્ટ મળ્યો, રોબર્ટમાં તમે જે રીતે પ્રોગ્રામ સેટ કરો એ રીતે એ કામ કરી શકે, એને નકલી મનુષ્ય બનાવી દીધો પણ જીવંત મનુષ્યની અંદર ભાવ સંવેદનાને જગાડવાનું કામ તો માત્ર સત્સંગ કરી શકે। એ રોબર્ટને ગમે તેટલા બેસાડો તો એનામાં કોઈ પરિવર્તન ના, એ કામ સત્સંગ કરી શકે। હૃદય પરિવર્તન અંતઃકરણમાં બદલાવ એ સત્સંગ દ્વારા આવે અને એટલે જ એક ઘડી આધી ઘડી તુલસીદાસજી મહારાજ કહે, એક ઘડી આધી ઘડી આધી મેં પણ આદ